આજે તમને ઓછા સમયમાં મહારાજજીની પાંચ વિશેષતા કેવી છે? એમની પાસે આઈક્યુ જબરજસ્ત છે. આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેલિજન્ટ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્વોશન્ટ, બુદ્ધિમત્તાનો ગુણાંક. હમણાં જ કીધું તું ને, એમણે દીક્ષા લીધા પછી 50 વર્ષ પડદાની પાછળ રહ્યા છે. અમે તો બહુ નાનપણમાં દીક્ષા લીધી છે ને જોયા છે, પણ અમારા કરતા જૂના કુમાર પણ ભાઈ કે ભાઈ એમને ખબર છે. ભાનુ વિજયજી જયારે હતા ત્યારે જયઘોષ વિજયજી પડદાની પાછળ રહી આ સમુદાયને હેન્ડલ કરતા હતા. ક્યાંય નામની અપેક્ષા છે, અને છતાં આઈક્યુ ગજબનાક. 12 ના આંકડા તો બરાબર, એ સતાવધાન પણ કરી શકે છે. પ્લેટફોર્મ પર બેસીને સતાવધાન કરવા એને સતાવધાની કહેવાય એવું નહીં સમજતા. પડદાની પાછળ રહીને પણ જેની બુદ્ધિ ટોપ પર બેઠેલી હોય એ મહાપુરુષ પણ સતાવધાની કહેવાય. એમણે એમના ગુરુની સામે બેસીને સતાવધાન કરેલા છે. અવજ્ઞાની મહિમા. સંસ્કૃત તો થોડું ઘણું ભણ્યા હતા, પ્રાકૃત તો ભણ્યા પણ નતા. આઈક્યુ છું. મહેસાણામાં કૈલાસ સાગર સુરી મહારાજ નો સમુદાય ને પ્રેમ સુરી મહારાજ ભેગા થયા. કૈલાસ સાગર મહારાજ કહે કે તમારા મહાત્માને કયો ને અમારા મહાત્માને વાચના આપે. ઓકે, પ્રેમ સુરી મહારાજે જયઘોષ ને કહ્યું જયઘોષ વાચના. અને પાર્ક ઉપર બેઠા જેને જિંદગીમાં પ્રાકૃતની એબીસીડી નથી શીખી એ મહાપુરુષ એ દિવસે પહેલી વખત 45 મિનિટ નોન સ્ટોપ પ્રાકૃતની અંદર વાચના. રાજસ્થાનમાં દિયાણામાં ગયા હતા, અને દિયાણાના એ દિવસોમાં મહાપુરુષે આચારામ સૂત્ર ઉપર 3000 શ્લોક પ્રમાણ સંસ્કૃતમાં વિવેચન લખ્યું છે. સંસ્કૃત પ્રાકૃત ગુજરાતીની 7 ચોપડી જેવો નથી ભર્યા. એ મહાપુરુષને ઇંગ્લિશ પણ આવડે છે. તમે નહીં સમજતા કે એમને ઇંગ્લિશ પણ નથી આવડતું. વાત કરતા હો ત્યારે વચ્ચે ઇંગ્લિશનો શબ્દ એ પણ પ્રોપર જગ્યાએ જો ટપકતો હોય તો આ મહાપુરુષનો આઈક્યુ છે. આઈક્યુ તો છે, પણ ઘણી વખત એવું જોવા મળે બુદ્ધિના શિખર પર બેઠેલા ઘણી વાર હૃદયથી બુઠ્ઠા હોય છે. એનો ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇમોશનલ, એનો ઇમોશનલ ક્વોશન્ટ 0 હોય. આઈક્યુ કદાચ 50, 60, 70 પર પહોંચતો હશે ને. જોજો, માર્ક કરજો. એટલે જ તો કો કવિએ કીધું છે, બુદ્ધિને કહો હવે બહુ બોલે નહીં. આજે છે ને અંકિતભાઈ આવ્યા છે ત્યારથી એમ એક ચેપ લાગ્યો. ઘણી વખત બગાસાના ચેપ લાગતા હોય છે, એક આગળ વાળો ખાય ને પછી લાઈ જાય. અમારા બહેનોમાં ક્યારેક ઉઠવાનો ચેપ લાગતો હોય, પણ આજે પહેલી વખત હું જોઈ રહ્યો છું 11 વાગ્યા 11:30 થયા એક ઉઠવાનું નામ નથી લેતા, કારણ કે બધાને ગચ્છાધિપતિના દર્શન કરવા છે. ઇક્યુ બુદ્ધિને કહો હવે બહુ બોલે નહીં. સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવે કોઈ કદી ગઈકાલે ચંદ્રશેખર ગોખલે મરાઠી છે એનું ગુજરાતીનું એક કાવ્ય ટ્રાન્સલેશન થઈને આવ્યું. મારા મનને અને દિમાગને 36 નો આંકડો છે. આમ તો મારું મન સરળ છે, પણ આ દિમાગનો રસ્તો બહુ વાંકો છે. આઈક્યુ અને ઇક્યુ હંમેશા કોન્ટ્રાસ્ટમાં હોય, પણ આ મહાપુરુષમાં 2 પેરેલલ ચાલે છે. બુદ્ધિ એમના બાપની છે, તો હૃદયથી કેટલા સરસ કેટલા સરસ એ અહીંયા જો બેઠા હોય, અને અહીંથી કદાચ કુમારપાળભાઈ એક એવો પ્રસંગ ઉઠાવે તો આંસુની ધાર ત્યાંથી ચાલુ થઈ જાય. કોઈના દુઃખને જોઈ ન શકે એ આ મહાપુરુષ. સાધુએ નહીં, સાધ્વીએ નહીં, અરે એક સાધર્મિક આવે ને અને કે મહારાજ બહુ તકલીફ છે, તો મહારાજ એને ચેક કર્યા વગર અમને કહી દે, જરા એની વ્યવસ્થા કરાવી આપો. અમે કહીએ સાહેબ આ ચોમાસામાં 4થી વાર આવ્યો, ક્યારે કોઈને ચેક નહીં. ચેક કર્યા વગર એને તકલીફ છે માટે આવ્યો છે, અપાવી દો. 2-5 હજાર જે હોય તે અપાવી દો. કોઈની પીડા તેઓ સહન નથી કરી શકતા. માણસ પોતાના ઘરની પીડા સહન ન કરી શકે બરાબર છે, પણ પાડોશીના દુઃખ પણ સહન ન કરી શકે, સામેવાળાના પણ સહન ન કરી શકે ને. આ છે ને ક્યારે કેમ કહેવાનું મન થાય, ભવિષ્યમાં આ બનનારા તીર્થંકરના લક્ષણ છે. પર સમુદાયના સાધ્વીજીનો એક્સિડન્ટ થાય, સાહેબ મુંબઈમાં હોય,
એમને બ્રિજકેન્ડીમાં લાવવામાં આવે, મને બોલાવીને કહે કે બ્રિજકેન્ડીની સામે ઓલા ભાઈનો બંગલો ખાલી હતો ને, એમના સમુદાયના જે શ્રાવકો એને કહી દો કે બંગલો જોઈતો હોય તો તમને અપાવીએ. મેં કીધું મહારાજ સાહેબ, એમનો સમુદાયના શ્રાવકો એટલા બધા મજબૂત છે, આપણે એમાં પડવાની, આપણે કહી દેવાનું, પછી એને જે કરવું હોય તે કરે. આપ કેટલી કરુણા છે, એ કરુણા ક્યારેક જીભ વાટે ક્યારેક આંખ વાટે છલકાયા વગર જતી છે. ઈક્યુ અને આઈક્યુ